હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પર્સનલ પ્રોનાઉન પર્સનલ પ્રોનાઉન એટલે વ્યક્તિગત સર્વનામ નામના સ્થાને વપરાય તેને સર્વનામ કહેવાય એટલે કે નાઉનના બદલે વપરાય તેને પ્રોનાઉન કહેવાય પ્રોનાઉન વ્યક્તિના ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ એમ અલગ અલગ વપરાય છે અહીં જુઓ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ માટે પ્રોનાઉન આપણે આપેલા છે પ્રોનાઉનમાં નોમિનેટિવ ઓબ્જેક્ટિવ પોઝિટિવ નોમિનેટિવ પઝેસિવ ઓબ્જેક્ટિવ તેની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રીતે પ્રોનાઉન વપરાય છે સૌ પ્રથમ તો આપણે જોઈએ તો ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ સેકન્ડ પર્સન એટલે દ્વિતીય પુરુષ થર્ડ પર્સન એટલે તૃતીય પુરુષ સિંગ્યુલર એટલે કે એક વચન લુરલ એટલે કે બહુવચન નોમિનેટિવ પ્રોનાઉનમાં જોઈએ તો ફર્સ્ટ પર્સનમાં સૌથી પ્રથમ સિંગ્યુલરમાં આઈ વપરાય છે આઈ એટલે હું જે વ્યક્તિ પોતે વાત કરી રહ્યો હોય તે ત્યારબાદ સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ વપરાય છે યુ એટલે તું તૃતીય પુરુષ એટલે ફર્સ્ટ પર્સન જે પર્સન સાથે વાત કરી રહ્યો છે તે ત્યારબાદ આવે છે થર્ડ પર્સન જો કોઈ થર્ડ પર્સન વિશે વાત થઈ રહી હોય ત્યારે સિંગ્યુલરમાં તેમાં તેની જાતિના આધારે અલગ અલગ પ્રોનાઉન વપરાય છે સૌ વપરાય છે જાતિ માટે હી જાતિ એટલે કે કોઈ છોકરા અથવા પુરુષ વિશે વાત થતી હોય ત્યારે હી વપરાય છે ત્યારબાદ કોઈ છોકરી કે કોઈ સ્ત્રી વિશે વાત થતી હોય ત્યારે શી વપરાય છે તથા કોઈ વસ્તુ કે નાન્યતર જાતિ એટલે કે કોઈ પશુ પક્ષી કે જેની જાતિનો કોઈ ઉલ્લેખ નથી એ માટે ઈટ વપરાય છે જો પશુ પક્ષીમાં જાતિનો ઉલ્લેખ થયો હોય તો હી અથવા શી પણ વપરાય છે ત્યારબાદ પ્લુરલ ફોર્મમાં જોઈએ પ્લુરલ એટલે કે બહુવચન તો આઈના સ્થાને વપરાય છે વી વી એટલે અમે યુના સ્થાને યુ વપરાય છે યુ એટલે તમે ત્યારબાદ હી શી અને ઈટ ત્રણેયના સ્થાને વપરાય છે ધ્યેય ધ્યેય એટલે તેઓ સબ્જેક્ટિવ પ્રોનાઉનના કેટલાક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ તો આપણે સિંગ્યુલર માટે ઉદાહરણ જોઈએ પ્રથમ ઉદાહરણ જુઓ આઈ એમ રિયા હું રિયા છું અહીં પ્રો નાઉનમાં આઈ સાથે એમ વપરાય છે યુ સાથે આર વપરાય છે હી શી ઈટ સાથે ઇઝ વપરાય છે યુ આર ક્લેવર તું ચતુર છે અહીં યુ એકવચન માટે વપરાયું હોવાથી તું એવો અર્થ થશે હી ઇઝ અભય તે અભય છે અભય એક છોકરાનું નામ છે આથી અહીં હી વાપરવામાં આવ્યું છે શી ઇઝ સીખ અહીં કોઈ છોકરીનું નામ નથી આપ્યું પરંતુ જે કોઈ પણ બીમાર છે એ વ્યક્તિ કોઈ છોકરી અથવા કોઈ સ્ત્રી છે એવું અહીં બતાવવામાં આવ્યું છે ઇટ ઇઝ અ ફ્લાવર તે ફૂલ છે ત્યારબાદ એક્ઝામ્પલ આ સિંગ્યુલરના છે હવે આપણે જોઈએ પ્લુરલ માટેના એક્ઝામ્પલ પ્લુરલમાં વી યુ અને ધ્યે ત્રણેય સાથે આરજ વપરાય છે વી આર હેપી અમે ખુશ છીએ ઘણી વખત આપણે ખુશ છીએ એવા સંદર્ભમાં પણ વી આર હેપી એવું જ વાક્ય વપરાય છે યુ આર ડૂઈંગ વેલ અહીં યુ એ બહુવચન માટે હોવાથી તમે સારું કરી રહ્યા છો સારું કામ કરી રહ્યા છો ધે આર સ્ટુડન્ટ્સ તેઓ વિદ્યાર્થીઓ છે અહીં આપણે સિંગ્યુલર અને પ્લુરલ બંનેના એક્ઝામ્પલ્સ જોયા જે નોમિનેટિવ પ્રોનાઉન માટે હતા હવે પઝેસિવ નોમિનેટિવ પ્રોનાઉન જોઈએ પઝેસિવ નોમિનેટિવ પ્રો પ્રોનાઉન એ માલિકી દર્શાવવા માટે વપરાય છે તો માલિકી એટલે શું તો કે ભાઈ આ વસ્તુ કોઈ વ્યક્તિની હોય ત્યારે એ દર્શાવવા માટે તે પઝેસિવ નોમિનેટિવ અથવા તો પૉેસિવ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વપરાય છે અહીં આપણે પોઝિસિવ નોમિનેટિવ ઉદાહરણના પ્રોનાઉન જોઈએ ફર્સ્ટ પર્સનમાં આઈ માટે વપરાશે માય મારું સેકન્ડ પર્સનમાં સિંગ્યુલરમાં યુ માટે વપરાશે યોર તારું ત્યારબાદ હી માટે વપરા થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી માટે વપરાશે હીઝ તેનું શી માટે વપરાશે હર તેનું ઇટ માટે પણ વપરાશે ઈટ્સ એટલે કે તેન ત્યારબાદ પ્લુરલમાં જોઈએ તો વી માટે વપરાશે અવર અમારું જેવી રીતે નોમિનેટિવ પ્રોનાઉનમાં સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય સેકન્ડ પર્સનમાં યુ વપરાય છે તે જ રીતના પોઝેસિવ નોમિનેટિવમાં યુના સ્થાને યોર જ વપરાશે અહીં યોર એ બહુવચન માટે હોવાથી તેનો અર્થ થશે તમારું જેવી રીતે થર્ડ પર્સનમાં હી શી ઇટ ત્રણેય સિંગ્યુલરનું પ્લુરલ ધ્યેય થાય છે તે જ રીતે પઝેસિવ નોમિનેટિવમાં હિઝ હર અને ઇટ્સના સિંગ્યુલરનું પ્લુરલ ધેર થશે ધેર એટલે કે તેઓનું ત્યારબાદ જોઈએ તેમના કેટલાક એક્ઝામ્પલ્સ સૌ પ્રથમ તો પઝેસિવ નોમિનેટિવના સિંગ્યુલરના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ થીસ ઇઝ માય પેન અહીં માય એટલે કે મારી આ મારી પેન છે આ માય શબ્દ માલિકી દર્શાવે છે આ મારી પેન છે ધેટ ઇઝ યોર પેન્સિલ આ તારી પેન્સિલ છે હિઝ પિલો ઇઝ સોફ્ટ તેનો તકિયો નરમ છે હર ડોગ ઇઝ સ્મોલ તેનો કૂતરો નાનો છે ઇટ્સ ડિઝાઇન ઇઝ ઓલ્ડ તેની ભાત જૂની છે અહીં માય યોર હીઝ હર અને ઇટ્સ આ દરેક શબ્દ એ માલિકી દર્શાવે છે ત્યારબાદ પ્લુરલમાં જોઈએ તો અવર ક્લાસરૂમ ઇઝ બિગ અમારો વર્ગખંડ મોટો છે યોર ડ્રેસ ઇઝ વ્હાઈટ તમારી ડ્રેસ સફેદ છે ધેર કાર ઇઝ ન્યૂ તેઓની કાર નવી છે અહીં વ્યક્તિને સબ્જેક્ટ તરીકે બતાવવામાં આવ્યો છે એટલે કે કરતા તરીકે બતાવવામાં આવ્યો છે આ વ્યક્તિની આ વસ્તુ છે પરંતુ હવે પોઝિટિવ ઓબ્જેક્ટિવ જોઈએ જેમાં આ વસ્તુ આ વ્યક્તિની છે એવી રીતે દર્શાવવામાં આવે છે જોઈએ એવી રીતે દર્શાવવા માટે કયા પ્રકારના પ્રોનાઉન વપરાય છે આઈના સ્થાને વપરાશે માઇન મારું યુના સ્થાને વપરાશે યોર્સ તારું હિના સ્થાને વપરાશે હિઝ તેન હરના શીના સ્થાને વપરાશે હર્ષ તેન અને ઇટના સ્થાને વપરાશે ઈટ્સ તેન પ્લુરલમાં જોઈએ તો વીના સ્થાને વપરાશે અવર્સ અમારું યુના સ્થાને વપરાશે યોર્સ તમારું જેવી રીતે હી શી ઈટ માટે ધ્યેય વપરાય છે તે જ રીતે હીઝ હર્ષ અને ઇટ્સ માટે વપરાશે ધ્યેર્સ તેઓનું કેટલાક એક્ઝામ્પલ સાથે સમજીએ પઝેસિવ ઓબ્જેક્ટિવ સિંગ્યુલર માટે એક્ઝામ્પલ્સ જોઈએ તો ધ પેન ઇઝ માઇન આ પેન મારી છે પઝેસિવ નોમિનેટિવમાં આપણે જોયું ધીસ ઇઝ માય પેન ત્યાં આપણે આ મારી પેન છે એવા સંદર્ભમાં કહ્યું અને અહીં આ પેન મારી છે એ સંદર્ભમાં કહીએ છીએ ત્યાં કરતાં આઈ હતો અહીં કરતાં પેન છે પેન તો છે પણ કોની છે મારી છે આ મારી પેન છે અને આ પેન મારી છે માલિકી નથી બદલાતી પરંતુ વાક્યને કહેવાનો જે રીત છે તે બદલાઈ જાય છે કરતા છે તે બદલાઈ જાય છે તે પેન્સિલ ઇઝ યોર્સ તે પેન્સિલ તારી છે ધ પીલો ઇઝ હીઝ તકિયો તેનો છે ધ ડોગ ઇઝ હર્ષ કૂતરો તેનો છે અહીં પઝિસિવ ઓબ્જેક્ટિવમાં સિંગ્યુલરમાં આપણે ઇટ્સનો ઉપયોગ કરતા નથી વી ડોન્ટ યુઝ ઇટ્સ એઝ અ પૉઝેસિવ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હવે પ્લુરલના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ ધ ક્લાસરૂમ ઇઝ અવર્સ આ વર્ગખંડ અમારો છે પઝેસિવ નોમિનેટિવમાં આપણે જોયું ધીસ ઇઝ અવર ક્લાસરૂમ આ અમારો વર્ગખંડ છે ત્યાં અવર હતું તે કરતા હતા અહીં ક્લાસરૂમ છે તે કરતા છે ધીસ વ્હાઇટ ડ્રેસ ઇઝ યોર્સ આ સફેદ ડ્રેસ તમારી છે ધીસ ન્યૂ કાર ઇઝ ધેર્સ આ નવી કાર તેઓની છે તો નાઉનના બદલે પ્રોનાઉન ક્યારે કઈ રીતે વાપરવા તેનો તમને ખ્યાલ આવ્યો હશે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ ક્યાં કયા સ્થાને કયું પ્રોનાઉન ક્યારે કર્તા તરીકે આવે છે ક્યારે કર્મ તરીકે આવે છે આ દરેક વસ્તુ તમને સમજાયું હશે તેવી આશા છે થેન્ક યુ